गुड मॉर्निंग बच्चा पार्टी एंड वेलकम टू द क्लास ऑफ फिजिक्स विथ सी डी पटेल। जो मित्रों प्रीवियस लेक्चर नी अंदर आपणे बेजिक मेथ्स ना फर्स्ट टॉपिक एटले के परिमाण नी वात करी थी। परिमाण नी अंदर आपणे एक परिमाण, द्विपरिमाण, त्रिपरिमाण एना उपरथी पारिमाणिक सूत्र में जे परिमाण आवे छे एनी थोड़ीक झलक आपेली अने एना पछी केटलाक भौमितिक आकारो ना क्षेत्रफळ અને ગંધફળના સૂત્રો કેવી રીતે આવે છે એની વાત કરી હતી આપણે। હવે આજે આગળ વધીએ અને નેક્સ્ટ ટોપિક છે આપણો આલેખ। તો આલેખનો ફિઝિક્સની અંદર કેવો ઉપયોગ થાય છે, કેવી રીતે ઉપયોગ થાય છે એની વાત આજે આપણે કરીશું। જુઓ ફિઝિક્સની અંદર 11મા ધોરણમાં પાર્ટ 1ની અંદર ત્રીજું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ, ત્યાંથી જ આલેખનો ઉપયોગ શરૂ થઈ જાય છે। લે હવે એની અંદર એ આલેખ શું દર્શાવે છે, બરાબર જી નીટની અંદર આ આલેખોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે, તમને એમસીક્યુની અંદર પૂછાતા હોય છે ઘણીવાર આલેખો, બરાબર તો આ આલેખ વિશે સમજવું ખૂબ જરૂરી છે। આની અંદર આપણે જેટલું ફિઝિક્સમાં પૂછાય છે એટલી જ વસ્તુની આપણે ચર્ચા કરીશું, વધારે કોઈ ચર્ચા કરીશું નહીં। ઓકે ઓકે તો જુઓ આલેખ વિશે થોડો ઘણો ખ્યાલ તો તમને હશે કે આલેખ શું છે, ક્લિયર? તો જુઓ આપણે જોઈએ કે આલેખ એટલે શું। તો જો કોઈ પણ માહિતી આપેલી હોય તો એ માહિતીની ચિત્રાત્મક રજૂઆત એટલે આલેખ, બરાબર? તો આપણે લખીએ અહીંયા આગળ કે ભાઈ માહિતીની, કોઈ પણ માહિતીની ચિત્રાત્મક રજૂઆત કરીએ આપણે તો એ આલેખ દ્વારા આપણે કરી શકીએ છીએ, ક્લિયર? તો આલેખ એટલે શું? તો કોઈપણ પ્રકારની માહિતીની ચિત્રાત્મક રજૂઆત। હવે એની જરૂર કેમ પડી, આલેખની જરૂર કેમ પડી? તો કે કોઈપણ બે ચલ રાશિઓ અથવા તો એનો ઉપયોગ કેમ થાય છે, તો કે કોઈપણ અહીંયા લખીએ આપણે કે કોઈપણ બે ચલ રાશિઓ, જુઓ મેથ્સની અંદર આપણે ચલ રાશિઓ કહીએ છીએ, બરાબર ફિઝિક્સની અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર એ ભૌતિક રાશિ થઈ જશે, ક્લિયર? તો આ બે ચલ રાશિઓ એકબીજાની સાપેક્ષે ભૌતિક રાશિઓનો એકબીજાની સાપેક્ષે ફેરફાર સમજવા માટે આલેખની જરૂર પડે છે। કોઈપણ બે ચલ રાશિઓનો એકબીજાની સાપેક્ષે ફેરફાર સમજવો હોય તો એના માટે આલેખની જરૂર પડે છે। જો ત્રીજા ચેપ્ટરની અંદર ફિઝિક્સમાં તમે વેગ, પ્રવેગ, સ્થાનાંતર આના વિશે ભણશો, બરાબર, અને આ બધી વસ્તુ તમે 9મા 10મા ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો કે કોઈપણ પદાર્થ પોતાનું સ્થાન બદલે ત્યારે એ સ્થાનાંતર કરે છે એવું કહેવાય। ધારો કે કોઈ ટી સમયે પદાર્થનું સ્થાન, ધારો કે આવું સમજીએ આપણે કે કોઈ T1 સમયે પદાર્થનું સ્થાન X1 છે અને T2 સમયે પદાર્થનું સ્થાન X2 છે, બરાબર? તો આ પદાર્થનું આ સ્થાન થઈ ગયું, બરાબર, અને આ થઈ ગયો સમય, આ થઈ ગયો સમય, અને તમે ભણી ગયા કે ભાઈ સ્થાનમાં થતો ફેરફાર એ સ્થાનાંતર આપે છે, સ્થાનમાં થતો ફેરફાર એ શું આપે, તમને સ્થાનાંતર આપે। તો સ્થાનાંતર બરાબર શું લખાય, X2 - X1, એટલે આપણે એને Δx પણ કહીએ છીએ, બરાબર, અને સમયમાં થતો ફેરફાર એટલે સમયગાળો જ આપણે કહીએ છીએ કે ભાઈ T2 - T1, અને આપણે કહીશું સમયગાળો, અને આપણે Δt વડે દર્શાવીશું। તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે કે Δx / Δt લઈએ તો આપણને ત્રીજી ભૌતિક રાશિ મળે છે જેને આપણે વેગ કહીએ છીએ, જેને આપણે વેગ કહીએ છીએ। તો આમ આ સ્થાનાંતર અને સમયગાળાનો જો આલેખ દર્શાવવામાં આવે, બરાબર,
बराबर जे आपने धारो कि टी वन समय कई स्थान मूल्य मे एज प्रमाणे टी टू समय कई स्थान मूल्य मे बराबर तो आ वस्तु ने दर्शावा माटे आपणे आलेखनी जरूर पड़े छे। तो आलेख में आ वस्तु केवी रीते दर्शाई शकाय एनी पण आपणे वात करीशुं। क्लियर? ओके, तो जो आलेख एटले शुं थशे, तो कोईपण आवी आंकड़ाकीय माहिती आपेली होय तो एनी चित्रात्मक रजूआत करवा माटे आलेख वपराय छे। आलेखनी केम जरूर पड़े? तो कोईपण बे चल राशिओ जेने आपणे फिजिक्सनी अंदर भौतिक राशिओ कहीशुं, धारो कि आ स्थानांतर छे ये भौतिक राशि थी गई, समय भौतिक राशि थी गई, स्थान ये भौतिक राशि थी गई, वेग प्रवेग बधी केवी राशिओ कहेवाशे? भौतिक राशिओ। एकबीजानी सापेक्षे फेरफार समझवा माटे ए भौतिक राशिओनो एकबीजानी सापेक्षे फेरफार समझवा माटे आलेखनी जरूर पड़शे। क्लियर? ओके, तो जो तमे मेथ्सनी अंदर आ तो मैं तमने थोड़ी फिजिक्सनी अंदर बात कर दी थी बराबर, एटले तमने एवुं लागे नहीं साहेब एटलुं मेथ्स ज शीखवाड़े छे फिजिक्समां शुं बराबर। तो जो आपणे आनी वात करीए के तमे मेथ्सनी अंदर आवुं एक समीकरण जोई गया छो, एक सादुं समीकरण भणी गया छो कि भाई वाय बराबर टू एक्स प्लस थ्री। चलो आवुं सादुं समीकरण तमे भणी गया छो बराबर छे। ओके, तो तमे मने एम कहो कि भाई आ समीकरणनी अंदर चल राशिओ कई, कारण के आपणे अहींया आगळ बे चल राशिओनी वात करी ने, तो के चल राशिओ कई अने अचल राशि कई छे बराबर, अचल पद कयुं छे। तो आनी अंदर जुओ तमे तो आ त्रण ए संख्या छे एटले ए केवी कहेवाय? अचल। ए ज रीते अहींया आगळ बे ए पण केवी छे? संख्या छे एटले अचल ज होय, त्रण ए त्रण ज होय, एमां कोई फेरफार थाय नहीं, बे तो बे એમાં કોઈ ફેરફાર થાય એટલે અચળ વસ્તુ છે। ક્લિયર? ઓકે, હવે અહીંયા આગળ બે ચલ છે, એક આ એક્સ, આ એક ચલ છે અને બીજો આ વાય, વાય એ પણ શું છે? એક ચલ છે। પણ જુઓ આ બે ચલ છે એની અંદર કોઈ એક વસ્તુ, ધારો કે અહીંયા શું લખેલું છે જો કે એકબીજાની સાપેક્ષે ફેરફાર, ધારો કે હું અહીંયા આગળ આ એક્સની અંદર કોઈ એક સંખ્યા મૂકું છું, એક્સની કિંમત બદલું છું, તો એક્સની કિંમત બદલતા મને વાયની કિંમત અલગ મળશે ને કંઈક? તો જુઓ અહીંયા આગળ ધારો કે આ એક્સ છે અને આ વાય છે, ધારો કે હું એક્સની અંદર એક્સની કિંમત મૂકું છું ઝીરો, તો એક્સની કિંમત ઝીરો મૂકું તો બોલો વાય મને કેટલા મળશે? તો ઝીરો કરશો એટલે ઝીરો ગુણ્યા બે ઝીરો અને અહીંયા આગળ ત્રણ થઈ જશે, તો એક્સની કિંમત ઝીરો મૂકતા વાય મને ત્રણ મળે છે। ક્લિયર? ચલો એ જ પ્રમાણે હું એક્સની કિંમત એક મૂકું તો બે ગુણ્યા એક બે, બે વત્તા ત્રણ એટલે પાંચ, તો અહીંયા આગળ એક્સની કિંમત એક મૂકતા વાય મળે પાંચ મળે છે। એ જ પ્રમાણે બે મૂકું તો બે દુ ચાર ને ત્રણ સાત મળશે, એ જ પ્રમાણે અહીંયા આગળ ત્રણ મૂકું તો ત્રણ દુ છ ને ત્રણ નવ મળશે। તો આમ હું આ એક્સની કિંમત જેમ જેમ બદલું છું એ પ્રમાણે મને વાયની કિંમત મળે છે બરાબર। તો જો આ એક્સ જે ચલ છે એની કિંમત આપણે બદલીએ છીએ એટલે કે એ સ્વતંત્ર ચલ થઈ ગયો, એ ચલ કેવો થયો? સ્વતંત્ર। તો આ પણ ચલ છે અને આ પણ ચલ છે, વાય એ પણ શું છે? ચલ, પણ આ જે ચલ છે એ સ્વતંત્ર ચલ છે અને જેમ એક્સની કિંમત બદલાય છે એમ વાયની કિંમત બદલાય છે, એનો મતલબ કે વાય એ એક્સ ઉપર આધાર રાખે છે। તો આ જે ચલ થયો એ આધારિત ચલ થયો, આ જે ચલ થયો એ આધારિત ચલ થયો। તો આમ ચલ બે પ્રકારના, કયા કયા? તો જુઓ બે ચલ રાશિઓ, તો ચલ બે પ્રકારના, પહેલો છે સ્વતંત્ર ચલ અને બીજો છે આધારિત આધારિત ચલ બરાબર। સ્વતંત્ર ચલને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇંગ્લિશમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીશું, અને આ આધારિત છે એને આપણે કહીશું ડિપેન્ડન્ટ વેરિયેબલ બરાબર। કે આ જે વાય છે જેને આપણે વાય લીધો અહીંયા આગળ એ એક્સ ઉપર આધારિત છે બરાબર, એટલે આની કિંમતો આપણે કોઈ પણ લઈ શકીએ બરાબર, અને એ પ્રમાણે આપણને વાયની કિંમતો મળે છે
क्लियर। जुओ हवे अपनी जोड़े माहिती आवी गई, हवे आपणे आलेख उपर एनी रजूआत केवी रीते करीए, कारण के आलेख एटले शुं? तो माहितीनी चित्रात्मक रजूआत। तो अहींया आगळ आपणी जोड़े माहिती आवी गई, आपणी जोड़े आंकड़ाकीय माहिती छे, बराबर। एक स्वतंत्र चलना स्वरूप में है और एक आधारित चलना स्वरूप में है। ओके, हवे बे चलनी बात थई गई कि भाई एक स्वतंत्र चल है और एक आधारित चल है, तो आलेख केवी रीते दोरवो? तो जुओ आलेख दौरवा माटे पेली कार्टेशियन याप पद्धति तमने ख्याल होवो जोईए, बराबर। कि आ बाजू एक आपणे एक्स अक्ष लेता था, आ वाय अक्ष, बराबर, अने झेड अक्ष ए आ बाजू छे, पण आपणे एने आ प्रमाणे दर्शावता था कि झेड अक्ष अथवा तो आ प्रमाणे। जो हवे आलेख जे छे ए हमेशा आपणे एक्स अने वायना स्वरूपमां लईशुं, ओके, एक्स अक्ष अने वाय अक्ष। तो हवे आनी अंदर स्वतंत्र चल अने आधारित चल जे छे એમાંથી કયા ચલને વાય અક્ષ ઉપર લેવો, કયા ચલને એક્સ અક્ષ ઉપર લેવો, બરાબર? જો ફિઝિક્સની અંદર તમને એ વસ્તુ કહી દેવામાં આવેલું હશે, જો એ વસ્તુને કહેવામાં ના આવેલી હોય કે કઈ ભૌતિક રાશિને કઈ અક્ષ ઉપર લેવી, તો તમારે જે આધારિત ચલ છે એ આધારિત ચલને હંમેશા વાય અક્ષ ઉપર લેવાનું। આ આધારિત ચલ છે, બરાબર, આ પ્રમાણે લખેલું હશે કે ભાઈ વાય વિરુદ્ધ એક્સનો આલેખ, તો વાય એ અહીંયા આગળ આપણે આધારિત લીધેલો છે, તો આ આધારિત ચલ કે જેને આપણે વાય કીધું અહીંયા આગળ, એને હંમેશા વાય અક્ષ પર લેવાનું। જ્યારે સ્વતંત્ર ચલ છે જેને આપણે અહીંયા આગળ એક્સ કીધું, એને હંમેશા આપણે એક્સ અક્ષ પર લઈશું। ક્લિયર? એટલે આને શું કહીશું? વાય વિરુદ્ધ એક્સ। વાય શબ્દોમાં આ પ્રમાણે લખીશું કે ભાઈ વાય વિરુદ્ધ એક્સનો આલેખ આ પ્રમાણે થશે। ક્લિયર? વાય વિરુદ્ધ એક્સનો આલેખ। તો જો હવે આ મૂલ્યોને આપણે એક્સ અને વાય અક્ષ ઉપર દર્શાવીએ, અહીંયા આગળ ઓ એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે એને આપણે સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ ઓ કહી દઈશું, થર્ડ ચેપ્ટરમાં આવશે આ બધી વસ્તુ। ઓકે, ત્યાંથી હવે જો તમારી જોડે ગ્રાફ પેપર હોય તો એની અંદર ચોક્કસ મૂલ્ય આપેલા હોય, બરાબર, ચોક્કસ તમને કાપાઓ આપેલા હોય, એના ઉપર તમારે મૂલ્યો નક્કી કરી દેવાના। ઓકે, ચલો, તો અહીંયા આગળ પહેલાં તો 0, પછી અહીંયા આગળ 1, અહીંયા 2, 3, 4, 5, એ જ પ્રમાણે આ બાજુ લઈ લઈએ 1, 2, 3, 4, 5, 6। તો જુઓ એક્સ ઉપર 0, 0 એ વાય ઉપર કેટલા છે? 3, તો અહીંયા આગળ આ થયું, બરાબર। તો એક્સ 0 છે એ વખતે વાય કેટલા છે? 3, આ પ્રમાણે ટપકું કરતો એને। ચલો હવે એક્સ 1 છે તો એ વખતે વાય કેટલા છે? તો જુઓ 5, આ વાય અને આ એક્સ, બરાબર, તો કેટલા છે? 5। ચલો એ જ પ્રમાણે એક્સ 2 છે એ વખતે વાય કેટલા છે? તો કે 7, બરાબર। આ પ્રમાણે આપણે થોડુંક આને લંબાવીએ વાય અક્ષને, તો આ 7, 8, 9 અને આ વાય। ઓકે, તો જુઓ અહીંયા આગળ 2 છે તો એ વખતે વાય કેટલા છે? 7, તો અહીંયા આગળ 2, 7, જેવો આ પ્રમાણે, ક્લિયર, આ 2, 2, 7, ચલો 1, 5 અને આ 0। ચલો એ જ પ્રમાણે 3 કેટલા છે? તો કે 9, તો જુઓ 3, 9 આ પ્રમાણે। તો આ પ્રમાણે ટપકા કરી અને સ્કેલથી મદદથી તમે આ પ્રમાણે એક લાઈન ડ્રો કરી શકો છો। તો જુઓ આ થઈ ગયું એ આલેખનું નિરૂપણ થઈ ગયું કે જેમ એક્સ બદલાય છે, આ બાજુ આપણે એક્સ લીધો હતો, બરાબર, અને આ સ્વતંત્ર ચલ છે કે જેમ એક્સ બદલાય છે એ પ્રમાણે વાય પણ બદલાય છે, અને આપણને આ પ્રમાણેનો આલેખ મળે છે। ક્લિયર? ઓકે, ફિઝિક્સની અંદર હવે આનો કેવી રીતે ઉપયોગ થાય સમજજો।
तो फिजिक्स की अंदर हमें तमने आग एक उदाहरण आप कि कोई पदार्थन समय सापेक्षे स्थान बदलाय है, कोई पदार्थन समय सापेक्षे स्थान बदलाय है એટલે કે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એનો મતલબ કે એનું સ્થાન બદલે છે એટલે કે એ પદાર્થ સ્થાનાંતરિત થાય છે યે ઓકે હવે સ્થાનાંતરને ધારો કે સ્થાનાંતરને આપણે y વડે દર્શાવીએ અને સમયને આપણે t વડે દર્શાવીએ જો આ જ સમીકરણની વાત કરું તો અહીંયા આગળ આપણે t વડે દર્શાવીએ સમયને અને આને આપણે y વડે દર્શાવીએ s વડે દર્શાવીએ છીએ બરાબર ઘણીવાર d વડે દર્શાવીએ છીએ ફિઝિક્સની અંદર થોડુંક બ્રોડ વિચારવાનું બરાબર જુદી જુદી ટેક્સ્ટબુકની અંદર સ્થાનાંતરને ડી વડે પણ દર્શાવેલો છે એસ વડે પણ દર્શાવેલો છે એક્સ વડે પણ દર્શાવેલો છે તો જે પ્રમાણે આપણને ચલ આપેલો એ પ્રમાણે આપણે એને લઈશું દાખલા તરીકે અહીંયા આગળ આપણને ડી આપેલો છે એવું ધારી લઈએ બરાબર તો આ ડી છે એ કેવો ચલ થશે તો કે આધારિત બરાબર પછી તમને કહેશે કે ભાઈ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો તમને એવું કહેશે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સ્થાનાંતર સ્થાનાંતર બરાબર સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ અને અહીંયા આગળ આ પ્રમાણે તમને ઇક્વેશન આપેલું છે જ્યાં ડી એ સ્થાનાંતર છે અને સમયને ટી વડે દર્શાવીએ છીએ તો ચલો હવે ટી એ કેવો ચલ થઈ જશે સ્વતંત્ર ચલ એટલે ટીની જુદી જુદી કિંમતોએ આપણને સ્થાનની જુદી જુદી કિંમતો મળે છે એટલે કે સ્થાનમાં ફેરફાર થાય છે એટલે એને આપણે શું કહીએ છીએ સ્થાનાંતર તો મને કહેશો કે ભાઈ સ્વતંત્ર રાશિ કઈ અને આધારિત રાશિ કઈ તો આ જે સમય થયો એ કેવો થયો સ્વતંત્ર અને આ જે સ્થાનાંતર થયું એ કેવું થયું આધારિત ચલ રાશિ થઈ અને આપણે એને કહીશું ભૌતિક રાશિ આધારિત ભૌતિક રાશિ કે જે સમય ઉપર આધારિત રાખે છે દાખલા તરીકે તમે વિસનગર કે મહેસાણા કે કડીથી તમે અમદાવાદ કે બરોડા જાઓ છો કે તો તમે જુદા જુદા સમયે જુદા જુદા સ્થાને હશો જુદા જુદા સમયે જુદા જુદા સ્થાને હશો દાખલા તરીકે તમે અડધા કલાકે ગાંધીનગર પહોંચે પછીના અડધા કલાકે અમદાવાદ પહોંચે પછીના કલાકે તમે બરોડા જાઓ છો એટલે તો એ વખતે તમારું સ્થાન તમે કાપેલું અંતર કેટલું એની વાત કરેલી છે બરાબર તો જો અહીંયા આગળ તમે જીરોથી ગમે ત્યાંથી શરૂઆત કરો ધારો કે વિસનગર કે મહેસાણાથી શરૂઆત કરો છો અહીંયા બરાબર અહીંયા છો તમે તો એ વખતે જીરો સમયે ઓલરેડી તમે ગતિમાં છો આ શું વસ્તુ દર્શાવે છે કે ઓલરેડી તમે સ્થાન કાપો છો ધારો કે 30 કિલોમીટર કાપી દીધા જીરોએ અને તમે અહીંયા આગળ મહેસાણાથી ચલો નીકળો છો તો તમે ધારો કે છત્રાલ પહોંચી ગયા બરાબર છે ઓકે પછીના એક કલાકમાં તમે ધારો કે ગાંધીનગર પહોંચી જાઓ છો 50 કિલોમીટર કાપો છો 5 ગયા 50 લખી દઈએ આપણે બરાબર પછી 2 કલાકમાં તમે 70 કિલોમીટર કાપો છો બરાબર કારણ કે વચ્ચે ભાઈ બ્રેક મારી ટ્રાફિક નડ્યું બરાબર એટલે આમ ધારો કે પછી ત્રીજા કલાકે તમે 90 કિલોમીટર અમદાવાદની બહાર નીકળી જાઓ છો બરાબર તો આ જુદા જુદા સમયે જુદા જુદા સ્થાન દર્શાવે છે અને સ્થાનમાં ફેરફાર એટલે શું થઈ જાય સ્થાનાંતર તો આ સ્થાનાંતર વિરુદ્ધ એટલે સ્થાનાંતર છે એ કઈ કઈ અક્ષ ઉપર લેવામાં આવે છે તો કે વાય અક્ષ ઉપર તો આ બાજુ આપણે શું લીધું સ્થાનાંતર તને ડી આ પ્રમાણે દર્શાવવાનું અને આ અક્ષ ઉપર આપણે સમય લીધો છે તો આ પ્રમાણે દર્શાવીશું અને સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને વેગ આપે છે એટલે અહીંયા આગળ આ તમને જે મળે છે આ જે મળે છે એ શું થઈ ગયો વેગ એ શું મળે છે વેગ એ આગળ આપણે લાક્ષણિકતાઓમાં જોઈશું આલેખની બે લાક્ષણિકતાઓ છે એક છે ઢાળ અને એક ક્ષેત્રફળ તમે આનો ઢાળ લેશો તેનો ઢાળ તમને વેગ આપશે અને જો ક્ષેત્રફળ લેશો આનું બરાબર તો એ સ્થાનાંતર આપશે કેટલું સ્થાનાંતર કર્યું બરાબર અહીંયા આગળ વેગ લેશો અહીંયા સમય લેશો તો તમને જો એનું ક્ષેત્રફળ લેશો તો તમને એને સ્થાનાંતર મળશે અને આનો ઉપયોગ અચળ પ્રવેગી ગતિનું સમીકરણો જે આલેખની રીતે શોધવાના છે એની અંદર આનો ઉપયોગ થશે ક્લિયર ત્રીજા ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી દર વખતે પૂછાતું જ હોય છે ક્લિયર તો એ સમજવા માટે આલેખની બે લાક્ષણિકતાઓ એક છે ઢાળ અને એક છે ક્ષેત્રફળ એને ખાસ સમજીશું આપણે ક્લિયર ઓકે તો આ વાત થઈ આલેખનું નિરૂપણ કેવી રીતે કરી શકાય ક્લિયર
तो चलो आलेख એટલે શું? तो आलेख એ કોઈ પણ આંકડાકીય અથવા તો કોઈ પણ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે, બરાબર? એની અંદર કોઈ પણ બે ચલ રાશિઓનો એકબીજાની સાપેક્ષે ફેરફાર છે, જેમ સમય બદલાય એ પ્રમાણે એનું સ્થાન બદલાય છે, એટલે સ્થાનાંતર કરે છે પદાર્થ, એવું કહેવાય. એની અંદર એક સ્વતંત્ર રાશિ છે, ધારો કે અહીંયા આગળ આપણે સમય લીધો તો સમય સ્વતંત્ર રાશિ છે, બરાબર? કોઈ પણ સમય આપણે લઈ શકીએ, ભાઈ કલાકે લઈ શકીએ કે 30 મિનિટે કે 40 મિનિટે 50 મિનિટે, તો એ વખતે આપણને સ્થાન કેવું મળે છે? તો એ આધારિત ચલ થઈ. આધારિત રાશિ જે છે વાય અક્ષ ઉપર લઈશું, સ્વતંત્ર ચલ જે છે એ એક્સ અક્ષ ઉપર લઈશું. ટૂંકમાં આપણને જે આઉટપુટ મળે છે એ વાય અક્ષ ઉપર આવશે, અને ઇનપુટ જે કરવાનું છે આપણે એ એક્સ અક્ષ ઉપર આવશે. ક્લિયર? ઓકે, તો આ વાત થઈ આપણે આલેખની, કે આલેખ કેવી રીતે દોરી શકાય, એમાં સ્વતંત્ર ચલ રાશિ અને આધારિત ચલ રાશિ. ક્લિયર છે? ઓકે, જો હવે આલેખના પ્રકારો છે, તો આલેખના પ્રકારોની અંદર આપણે જે ફિઝિક્સની અંદર ભણવાના છે 11-12ની અંદર, એ ફક્ત સુરેખાલેખ અને પર્વલયાકાર આલેખ છે, એટલે કે પર્વલય આલેખ છે, બરાબર? આ બાકીના જે 3 આલેખ છે એ આપણે એટલા બધા ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલે કે એનો ઉપયોગ આવતો નથી. તો આલેખના પ્રકારો જોઈ લઈએ. 5 પ્રકાર છે: સુરેખાલેખ, પર્વલય આલેખ, અતિવલય, ઉપવલય અને વર્તુળ. ઓકે, અને આ વચ્ચે છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ઓકે, તો જો સુરેખાલેખ, તો આ જે આપણને મળ્યો એ સુરેખાલેખ હતો. સુરેખ આલેખનું ઇક્વેશન આવું મળશે તમને: વાય બરાબર એમએક્સ પ્લસ સી. વાય બરાબર એમએક્સ પ્લસ સી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આને બીજી રીતે પણ આપણે યાદ રાખી શકીએ કે આ આલેખ સુરેખ કેવી રીતે મળે. તો અહીંયા આગળ જુઓ તમે, ઘાત અહીંયા બરાબરની જમણી બાજુ અને ડાબી બાજુ જોઈએ આપણે, તો આ બાજુ ઘાત 1 છે અને આ બાજુ પણ કેટલી છે? 1 જ છે. એટલે આની અંદર જે પ્રમાણે તમે કિંમતો મૂકશો એ પ્રમાણે તમને અહીંયા આગળ વાયની કિંમતો મળશે. એટલે આલેખ જનરલી કેવો મળશે? તમને સુરેખા મળશે. એ એટલે આ થઈ ગયો સુરેખાલેખ. સુરેખાલેખ ફરી એકવાર દોરી દઈએ. સુરેખાલેખ આ પ્રમાણે મળશે તમને. ક્લિયર? અને એનું ઇક્વેશન થશે વાય બરાબર એમએક્સ પ્લસ સી. ફિઝિક્સની અંદર આ પ્રમાણેનું કોઈ પણ ઇક્વેશન તમને આપેલું હોય તો એની અંદર કહે કે ભાઈ આ ઇક્વેશન સુરેખ ખા પ્રકારના સમીકરણ સાથે સરખાવતા તમને જુદા જુદા પેરામીટર્સ કેવી રીતે મળે છે એની ચર્ચા એની અંદર કરેલી હશે. પછી સેકન્ડ છે પર્વલય, એટલે કે પેરાબોલા. એનું ઇક્વેશન છે વાય બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી. તો જો આની અંદર આ બાજુ વર્ગ છે અને આ બાજુ એક જ ઘાત છે, એટલે અહીંયા આગળ તમે કિંમતો મૂકશો એ કિંમત કેવી થઈ જશે? એના વર્ગ બરાબર થઈ જશે, બરાબર? જ્યારે એ કિંમત અહીંયા આગળ ઓછી રહેશે. ઓકે, તો એ તમને જે આલેખ મળશે એ આલેખ કંઈક આવું મળશે, આ પ્રકારે, બરાબર? અથવા તો એને આ પ્રકારે પણ આપણે, આ પ્રકારે પણ આલેખ હોઈ શકે. ક્લિયર? આવો આલેખ આવશે તમારે પ્રક્ષિપ્ત ગતિની અંદર. પ્રક્ષિપ્ત ગતિની અંદર તો એની અંદર કહેશે કે કણનો ગતિપથ કેવા પ્રકારનો છે, તમે આ પ્રકારનું ઇક્વેશન મળશે એની અંદર, બરાબર? ચોથા પાઠની અંદર જ આવશે. પછી આવે છે અતિવલય. તો અતિવલયનો જે ઇક્વેશન છે આલેખનું એ છે એક્સ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, અને એ જે છે એ તમને આલેખ કંઈક આ પ્રમાણે, આ પ્રકારે મળશે, બરાબર? આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ સમજવાનું. આ જે આલેખ મળે છે એ 0માંથી પસાર થતો નથી, બરાબર? 0માંથી પસાર થશે નહીં. ક્લિયર? જો આને આ પ્રમાણે દોરવું હોય તો આ આલેખ આ પ્રમાણે મળશે, હા, અને આ પ્રમાણે મળશે આલેખ. ક્લિયર? જો ઉપરની વાત કરી એટલે કે પર્વલયની, જો અતિવલયની વાત કરીએ તો અતિવલય આ પ્રકારનો આલેખ છે. પણ આનો ઉપયોગ ફિઝિક્સનો એટલો બધો આવશે નહીં, મેથ્સની અંદર બહુ એટલો બધો ઉપયોગ આવતો નથી, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. પછી છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, એટલે કે એક્સ વાય બરાબર અચળ. તો જો આનો આલેખ જે છે એ આપણને આ પ્રકારે કંઈક મળશે, જુઓ આ પ્રમાણે, આ પ્રકારે મળશે. ક્લિયર? આનો અભ્યાસ તમે આગળ કરશો, ભણશો એના વિશે. પછી છે ઉપવલય. તો ઉપવલયની અંદર એક્સ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આ ઉપવલય જે છે એ ઉપવલયનો આલેખ તમને કંઈક આ પ્રકારે મળશે, આ અંડાકાર, બરાબર? એમાં આ જે છે, બરાબર, અને આપણે બી કહીશું અને એ કહીશું, બરાબર?
ए અને બી આની અંદર આને એ કહીશું અને બી સોરી આને બી અને આને એ કહીશું ક્લિયર ઓકે ચલો એ જ પ્રમાણે વર્તુળ તો વર્તુળ તો હવે તમને ખબર જ છે બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ક્લિયર તો આ પ્રમાણે આ જુદા જુદા આલેખોના પ્રકાર છે અને જો આ પ્રકારનું તમને ક્યાંય ચિત્ર દેખાય તો કયા પ્રકારનો આલેખ છે એ આપણને આઈડિયા હોવો જોઈએ પણ જનરલી ફિઝિક્સની અંદર આપણે આ બે આલેખોની જ ચર્ચા કરવાની છે ખાસ કરીને સુરેખાલેખ જ આવશે આની વાત ખાલી ચોથા ચેપ્ટરની અંદર ખાલી થશે આ પ્રકારનો આલેખ આવશે ત્યારે ક્લિયર ઓકે એટલે આ બંનેની ટૂંકમાં વાત કરવાની છે ક્લિયર તો આ છે આલેખ અને એના પ્રકારો હવે આવે છે મોસ્ટ આઈએમપી વસ્તુ આલેખોની લાક્ષણિકતાઓ એટલે કે ઢાળ અને ક્ષેત્રફળ કેવી રીતે શોધવું જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું ઓકે કારણ કે પછી વિડીયોની લેન્થ વધી જશે ક્લિયર છે તો આટલું આ એક બેઝિક ખ્યાલ આલેખનો આપ્યો મેં તમને તો તમે એને જરૂરથી એક નોટમાં ક્યાંક લખી રાખજો બરાબર છે અને યાદ રાખજો ક્લિયર ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ભણતા રહો ટાટા બાય બાય